રોજ 13 તારીખ બુધવાર સાંજે 5:45 ના સમય ગઈકાલ સુધી કુલ જે નોંધાયેલા કેસો હતા એ 927 હતા. આજે નવા નોંધવામાં આવેલ કેસોની સંખ્યા 22 છે અને કુલ અત્યાર સુધીના જે કુલ કેસોની સંખ્યા 22ને મળીને 949 થાય છે, જેનું પોઝિટિવિટી રેટ 5.7% છે. જે મૃત્યુના કેસો છે, આજે 3 મૃત્યુ નોંધાયા છે. અબ્દુલ જલીલ શેખ 54 વર્ષનું ઉંમર હતા, એ ભાઠેનાના હતા, ભાઠેના વિસ્તાર એટલે લિંબાયતના. એમને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરનું કોમોર્બિડ કન્ડિશન હતું. અને બીજા વ્યક્તિ જેનું મૃત્યુ થયું છે એનું નામ છે ઇશરત ભતુર ખાન, એ 63 વર્ષના ઉંમર હતા અને ઉધનાના વ્યક્તિ હતા. એને કિડનીનું તકલીફ હતી અને આ કેસમાં જે ડૉક્ટર એમને જેમના પાસે ગયા હતા એ ડૉક્ટર જે છે એ એઆરઆઈના કેસ આપણને એ બીએએમએસ ડૉક્ટર આપણને આપ્યા નથી, એટલે એ ડૉક્ટરને પણ નોટિસ આપવામાં આવ્યું છે. જે હિરજીભાઈ બી વિરોસા 82 વર્ષના ઉંમર હતા, બરાછાના, એમને લંગનું પહેલાંનું બીમારી હતું અને એ કારણ કે રેસ્પિરેટરી પ્રોબ્લેમ એને અગાઉથી હતું અને આ કોરોનાના કારણે પણ એમનું આંતરડાનું પણ કેન્સર હતું, એટલે એને આ ત્રણે ત્રણ વ્યક્તિઓને કોમોર્બિડ કન્ડિશન હતું અને એ ત્રણે ત્રણ વ્યક્તિઓનું મૃત્યુ થયું છે. એ મૃત્યુઓનું સાથે કુલ મૃત્યુઓનું સંખ્યા અત્યારે 42 ઉપર પહોંચ્યા છે, જે 4.4% કેસ ફેટાલિટી રેટ છે. જે ડિસ્ચાર્જ થયેલા કેસો છે એ કેસો આજરોજ 5 ડિસ્ચાર્જ થયેલા છે, સમરસમાંથી 2 અને સિવિલમાંથી 3. એટલે કુલ જે ડિસ્ચાર્જ થયેલા છે એ 5ને મળીને 535 અને 5 આજરોજના, એવું કરીને કુલ 540 લોકોનું ડિસ્ચાર્જ થયેલું છે, જેનું જે રિકવરી રેટ છે 56.9% છે. સમરસ કોવિડ કેર સેન્ટરમાં અત્યારે જે પોઝિટિવ પેશન્ટ્સ છે એસિમ્પ્ટોમેટિક એ 113 જણા ત્યાં સમરસ કોવિડ કેર સેન્ટર્સમાં છે અને જે ડિસેન્ટ્રલાઇઝ્ડ ક્વોરન્ટાઇન ફેસિલિટીઝ છે અલગ અલગ ઝોન વિસ્તારમાં એ ફેસિલિટી ક્વોરન્ટાઇન્સમાં 524 લોકો છે. હોમ ક્વોરન્ટાઇનમાં કુલ 2110 લોકો છે અને કુલ મળીને 2634 કુલ ક્વોરન્ટાઇનમાં છે. હોમ ક્વોરન્ટાઇનમાં જે સંખ્યા છે એ આગામી દિવસોમાં વધવાના છે, કારણ કે જે બહારથી લોકો આવે છે એ બહારના લોકો અત્યારે હોમ ક્વોરન્ટાઇનમાં, એને પણ આપણે મોનિટરિંગ કરીશું, એટલે આગામી દિવસોમાં આ હોમ ક્વોરન્ટાઇનના જે સંખ્યા છે એમાં વધારો થવાનું શક્યતા રહેલી છે. જે કુલ પોઝિટિવ કેસો છે એ પોઝિટિવ કેસો કુલ 22માંથી સૌથી વધારે આજે કતારગામમાં 7 કેસો આપણને મળ્યા છે અને એના પછી લિંબાયતમાં 6 કેસો મળ્યા છે, એના પછી સેન્ટ્રલ ઝોનમાં 4 કેસો મળ્યા છે, બરાછા એમાં 2, બરાછા બીમાં 1, રાંદેરમાં 1, ઉધનામાં 1, એ પ્રકારે આપણને કુલ 22 કેસો મળ્યા છે. સેન્ટ્રલ ઝોનમાં આજના 4 મળીને કુલ 136 કેસો છે, બરાછા એના આજના 2 મળીને 124 કેસો છે, બરાછા બીના આજે 1 મળીને 20 કેસો થયા છે, રાંદેરમાં 1 આજે કેસને સંખ્યા મળીને 55 કેસ થાય છે, કતારગામમાં 7 મળીને આજે 115 કેસો થાય છે અને લિંબાયતના 6 કેસો આજે મળીને 367 કેસો થાય છે, ઉધનાના આજના 1 કેસ મળીને કુલ 103 કેસો થાય છે. અઠવાના કોઈ પણ કેસો આજે નોંધાયા નથી, એટલે એનું સંખ્યા 29 જ રહે છે અને કુલ જે સંખ્યા છે એ 949 છે. જે પરીક્ષણનું વાત કરીએ તો પરીક્ષણમાં કુલ 16,516 ટેસ્ટ અત્યાર સુધી થયા છે અને હોસ્પિટલમાં જે કુલ પોઝિટિવ કેસો છે એ પોઝિટિવ કેસોની સંખ્યા 242 છે,
કમ્યુનિટી સેમ્પલમાં કુલ જે પોઝિટિવ આપણને મળ્યા છે 707 છે, એટલે કુલ પોઝિટિવ 949 થાય છે. જે એક્ટિવ સર્વેલન્સ માટે કુલ જે ટીમોની સંખ્યા અત્યારે વધારો કરવામાં આવ્યું છે, કુલ ટીમોની સંખ્યા અત્યારના સ્થિતિએ 1587 ટીમો છે, જેના થકી 82 એઆરઆઈના કેસો આપણને મળ્યા છે. ફીવર ક્લિનિક 40 શરૂ કરવામાં આવેલ છે, એમાંથી 92 એઆરઆઈના કેસીસ આપણને મળ્યા છે. જેમની એપ્લિકેશનમાંથી 503 હોસ્પિટલોના 300 એઆરઆઈના કેસ આપણને મળ્યા છે. સુરત શહેર એવા એક શહેર છે જેમાં હું આજે આઈએમએના તમામ હોદ્દેદારશ્રીઓને અને ખાસ કરીને જે પ્રાઇવેટ ક્લિનિક્સ તમામ જગ્યાઓમાં ઓપરેટ થયા છે એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું. કારણ કે સુરતમાં પ્રાઇવેટ ક્લિનિક્સના તમામ ડૉક્ટરે ખૂબ સુંદર કામગીરી અત્યારે હાથ ધર્યા છે અને દરેક જગ્યાએ જેટલા શક્ય બને એટલા પ્રાઇવેટ ક્લિનિક્સ ખૂબ સુંદરપણે કામ કરી રહ્યા છે. મને આશા છે કે આગામી દિવસોમાં વધારેમાં વધારે ડૉક્ટર્સ પોતપોતાના ક્લિનિક ઉપર રહીને કામગીરી કરશે અને સુરત શહેરના જે આરોગ્ય છે એ આરોગ્યનું બાબતે ચિંતા કરીને આગળ પોતપોતાના જે ક્લિનિક્સ છે, પોતપોતાના જે હોસ્પિટલ છે એ પણ ચાલુ કરશે. જે અલગ અલગ વિસ્તારોમાં જે ટીમો કાર્યરત છે એ ટીમોના સાથે સાથે કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે પણ 209 ટીમ, કુલ 241 એઆરઆઈના કેસ આપણને મળ્યા છે. જે અત્યારે પહેલી વખત સુરતમાં આપણે એપીએક સર્વેલન્સ સ્ટ્રેટેજી એ નક્કી કરવામાં આવ્યું છે. એપીએક સર્વેલન્સ સ્ટ્રેટેજી જે છે આગામી દિવસોમાં આપણને ખૂબ લાભદાયી નીવડશે. કારણ કે પહેલી વખત આપણે એપીએક સર્વેલન્સ સ્ટ્રેટેજી મારફત જેટલા પણ વૃદ્ધ લોકો છે, વયસ્ક લોકો છે અને કોમોર્બિડ કન્ડિશનના અલગ અલગ લોકો છે એ લોકોના માહિતી આપણને પ્રાપ્ત થઈ રહ્યા છે અને એઆરઆઈના કેસીસને પણ ઇમિડિયેટલી એનું ટ્રીટમેન્ટ, લાઇન ઓફ ટ્રીટમેન્ટ એ નક્કી કરવામાં આવી રહ્યા છે. જે આજના તબક્કે આપણે કહીએ તો જે સેન્ટ્રલ ઝોનમાં એપીએક સર્વેમાં 15 આપણને એઆરઆઈના કેસ મળ્યા છે, લિંબાયતના 68 મળ્યા છે અને કતારગામમાં 32 મળ્યા છે. કુલ 115 એઆરઆઈના કેસ મળ્યા છે. જે કોમોર્બિડ એટલે એજેડ અને કોમોર્બિડ જે લોકો છે એ લોકોનું સંખ્યા આપણને સેન્ટ્રલ ઝોનમાં 22,444 મળ્યા છે, લિંબાયતમાં 34,607 મળ્યા છે અને કતારગામમાં અત્યાર સુધી 10,266 મળ્યા છે. કુલ 67,317 આપણને એજેડ અને કોમોર્બિડનું લાઇન લિસ્ટિંગ આપણને મળ્યું છે. જે લોકો એજેડ અને કોમોર્બિડ પણ છે અને એમને એઆરઆઈના કેસ છે એવા આપણને કુલ 30 કેસો મળ્યા છે. એટલે એ એક ખૂબ અગત્યનું બાબત છે જે આગામી દિવસોમાં આ ડેટાને ઉપયોગ કરીને આપણે કઈ રીતે જે મેઇન વિક્ટિમ થઈ શકે અથવા જેને જોખમ આ કોરોનાનું વધારે હોય એવા લોકોને આપણે મોનિટરિંગ કરવા માટે વ્યવસ્થાપન કરીશું. જે તમામ અલગ અલગ ઝોન્સ ઉપર પણ એપીએક્સનું સ્ટ્રેટેજી આગામી દિવસોમાં એમાં પણ ઇમ્પ્લિમેન્ટેશન થશે. અત્યારના તબક્કે લિંબાયત, સેન્ટ્રલ ઝોન અને કતારગામમાં આ સર્વે મોટા પાયે શરૂ કરવામાં આવેલ છે. જે હોમિયોપેથી દવા છે એ દવાનું વિતરણ અત્યારે મોટા પાયે શરૂ કરી દેવામાં આવેલ છે. સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં કુલ અત્યાર સુધી જે દવાનું વિતરણ કરેલા છે 37,127 લોકોને કર્યા છે. લિંબાયત ઝોનમાં 6,93,688 લોકોને કર્યા છે. એવી રીતે અલગ અલગ ઝોન્સમાં ખૂબ સુંદર હોમિયોપેથી દવાનું કામગીરી કરવામાં આવી રહ્યા છે. સ્લમ વિસ્તાર આપણા માટે ફોકસ એરિયા છે, ખાસ કરીને લિંબાયત, ઉધના અને કતારગામ અને બરાછા એ વિસ્તારના. એ વિસ્તારોમાં અલગ અલગ જગ્યા ઉપર ડિસઇન્ફેક્શન અને સેનિટાઇઝેશન કરવામાં આવી રહ્યા છે. એના ઉપરાંત એ વિસ્તારમાં હાથ ધોવા માટે 251 ટેમ્પરરી વોશબેસિનનું વ્યવસ્થા પણ ત્યાં કરવામાં આવ્યું છે. કેટલા સંસ્થાઓ દ્વારા પણ આપણને સાબુનું વ્યવસ્થા ત્યાં ઘરે ઘરે હાથ ધોવા માટે, જે ઘરે વ્યવસ્થા ના હોય એવા ઘરે પણ સાબુ પહોંચી શકે એના માટે કેટલા સંસ્થાઓ તરફથી આપણને જે કંઈ
મદદ મળી રહ્યું છે એ તમામ સાબુ એ સંસ્થા દ્વારા ત્યાં વિતરણ કરવાનું આપણે શરૂ કર્યા છે. એના સાથે સાથે જે સ્લમ એરિયાઝમાં જે પ્રચાર પ્રસાર ગાડીઓ છે એ રિક્ષા મારફત કોરોના વાયરસ અંગેનું માહિતી ત્યાં પ્રદાન કરવામાં આવે છે અને 453 ડોર ટુ ડોર ગાડી દ્વારા પણ પ્રચાર કરવામાં આવી રહ્યા છે. આજરોજ મેં પોલીસ કમિશનર શ્રી અને એસપી સુરત રૂરલ ના સાથે આજે અલગ અલગ જે એન્ટ્રી પોઈન્ટ્સ છે એ એન્ટ્રી પોઈન્ટ્સ ના ઉપર નિરીક્ષણ અંગે આપણે ગયા હતા. ખાસ કરીને અત્યારે જે અમદાવાદ અને મુંબઈ તરફથી લોકો વધારે આવવાનું શક્યતા છે, ઓલરેડી મહારાષ્ટ્ર અને મુંબઈ રેડ ઝોનમાં છે અને ઇવન અમદાવાદ બાજુથી પણ રેડ ઝોનમાંથી લોકો આવી શકે છે. જે કુલ 13,013 લોકો આવનાર છે એમાંથી 1,746 જણા રેડ ઝોનમાંથી આવે છે. એટલે જરૂરી એ છે કે જે ફોર વ્હીલર્સમાં લોકો આવે છે એ તમામ લોકોને ત્યાં જે ચેકપોસ્ટ છે એ ચેકપોસ્ટ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઘણા બધા રસ્તાઓ છે જેમાંથી લોકો આવી શકે. એટલે તમામ જે અલગ અલગ રસ્તાઓ છે એ આ પ્રવાસી નાગરિકો માટે બંધ કરવામાં આવેલ છે. ખાલી 3 રસ્તા પ્રવાસી નાગરિકો માટે ખુલ્લું રહેશે. જે લોકો મુંબઈથી આવે છે એ લોકોના માટે ફક્ત પલસાણાથી પ્રવેશ મળવાનું છે. એટલે ફક્ત પલસાણા મારફત એ લોકો સુરત શહેરમાં પ્રવેશી શકશે. જેટલા લોકો અમદાવાદથી આવે છે એ તમામ લોકો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેમાંથી એ લોકો કામરેજમાંથી સુરત શહેરમાં પ્રવેશી શકશે. અને જે લોકો અમદાવાદ મુંબઈના તરફથી મહારાષ્ટ્ર ધુલિયા ખાસ કરીને મહારાષ્ટ્ર ધુલિયા તરફથી જેટલા લોકો આવે છે આ હાઈવેમાં એ લોકો કડોદરાથી પ્રવેશી શકશે. એટલે એના સિવાયના જે રસ્તાઓ છે એ રસ્તાઓ આ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવેલ છે. એ પ્રવાસીઓ માટે ખાલી આ 3 રસ્તાથી એ લોકો આવી શકશે. જે પ્રવાસીઓ આવશે એ પ્રવાસીઓને કેટલી એસઓપી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર નક્કી કરવામાં આવેલ છે. એ લોકો જ્યારે પ્રવેશશે ત્યારે એના વિન્ડસ્ક્રીન ઉપર હોમ ક્વોરન્ટાઇન અંગેનું સ્ટીકર નાખવામાં આવશે અને જેટલા લોકો ગાડીમાં બેઠા હોય એટલા લોકોના હાથ ઉપર હોમ ક્વોરન્ટાઇનનું જે સિક્કા છે એ સિક્કા લગાડવામાં આવશે. એ તમામ લોકોને એસએમસીના જે COVID-19 ટ્રાકર એપ્લિકેશન છે એને ફરજિયાતપણે એને પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરવું પડશે અને પોતાના ઘરેથી 14 દિવસ માટે એ નીકળી નહીં શકે. અને એના ઉપરાંત એને ખાસ કરીને જે આરોગ્ય સેતુ ભારત સરકારશ્રીના છે એ આરોગ્ય સેતુ એને ફરજિયાતપણે ડાઉનલોડ કરાવવાનું છે. એના ઉપરાંત એ તમામ લોકોને જે હોમ ક્વોરન્ટાઇન અંગેની જે ગાઈડલાઇન છે એ ગાઈડલાઇનને ચુસ્તપણે પાલન કરવાનું હોય છે. અન્યથા જે એપિડેમિક ડિઝીઝીસ એક્ટ હેઠળ જે કાર્યવાહી છે એમને 25,000 રૂપિયા સુધીનું દંડ ભરવું પડશે. અન્યથા એફઆઈઆર અને કાયદાકીય કાર્યવાહી પણ એમના વિરુદ્ધ કરવામાં આવશે અગર એ આ જોગવાઈઓનું ઉલ્લંઘન કરશે તો. અત્યારે જે દંડનું બાબત છે એ દંડમાં આજે સૌથી વધારે લિંબાયત ઝોનમાં 10,900 રૂપિયા અનાજ કરિયાણાના લોકોમાં અલગ અલગ વિષય માટે સોશિયલ ડિસ્ટન્સિંગ માસ્ક અને એ સેનિટાઈઝર ના રાખવા માટે સૌથી વધારે લિંબાયત ઝોનમાં અને કુલ 27,900 રૂપિયા કુલ દંડ કરવામાં આવ્યું છે. અલગ અલગ વિસ્તારોમાં જે છે એ દંડ કરવાનું જે કાર્યવાહી છે એ દંડ કરવાનું કાર્યવાહી ચાલુ જ છે. અને આજરોજ કુલ 99,000 રૂપિયાનું દંડ અલગ અલગ દુકાનો અલગ અલગ શાકભાજી સ્ટોર શાકભાજીના લારી ગલ્લા મેડિકલ સ્ટોર એ લોકોના પાસેથી દંડ વસૂલાત કરવામાં આવેલ છે. અને એ ખૂબ જ એ જરૂરી છે કે અત્યારના તબક્કામાં તમામ લોકો આ સોશિયલ ડિસ્ટન્સિંગનું નિયમનું પાલન માસ્ક સાથે ઘેરેથી બહાર નીકળે અને કોઈ પણ રીતે બહાર રસ્તા ઉપર થૂંકે નહીં અને સેનિટાઈઝેશન નું જે છે એ પોતાના સાથે રાખે. આ તમામ વસ્તુઓ કરવું ખૂબ જ અગત્યનું છે. એટલે આ જે દંડનું રકમ છે એ રકમ
ના સાથે લોકોના ઉપર અત્યારે આગામી દિવસોમાં પણ એના ઉપર ખૂબ વધારે ફોકસ કરવામાં આવશે. જે સોશિયલ ડિસ્ટન્સિંગ માટે અત્યાર સુધી કુલ 16,79,200 રૂપિયાનું દંડ કરવામાં આવ્યું છે, માસ્ક વગર 15,19,300 રૂપિયાનું દંડ વસૂલાત કરવામાં આવ્યું છે, અને સેનિટાઇઝરના ઉપયોગ ના કરવા બદલ કુલ 1,19,450 રૂપિયાનું દંડ કરવામાં આવ્યું છે. આજરોજ કુલ 4,169 સ્થળોમાં ડિસઇન્ફેક્શન અને સેનિટાઇઝેશનનું કામગીરી કરવામાં આવ્યું છે, અને આજ દિન સુધી કુલ 2,08,959 સ્થળોમાં ડિસઇન્ફેક્શનનું કામગીરી કરવામાં આવ્યું છે. અત્યારે બહુ બહુ સઘન રીતે ખાસ કરીને જે સ્લમ એરિયાઝ છે એના ઉપર પણ કામગીરી કરવામાં આવી રહ્યા છે. જે સંવેદના સુરત કેયર્સના ભાગરૂપે આપણે ભોજન વ્યવસ્થા કુલ 4,57,550 ફૂડ પેકેટ્સનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું છે, અને એ તમામ લોકો જે છે મારા વિનંતી છે કે અત્યારે આપણે એ પ્રમાણે એક સમયમાં રહીએ છીએ જેને આપણે કોરોનાનો સમય કહી શકીએ. આ સમયમાં તમામ લોકો પોતપોતાના સાથે એ લોકો જોડાયેલા હોય છે, એટલે જરૂરી છે કે આપણે તમામ લોકો અલગ અલગ લોકોના જે કંઈ બાબતો છે એ બાબતો આપણે ધ્યાનમાં રાખીએ. કારણ કે જે સિક્યુરિટી સ્ટાફ અથવા જે કરિયાણાનું દુકાન અથવા જે શાકભાજીનું દુકાન અથવા જે મેડ અથવા કોઈ પણ વ્યક્તિ જ્યારે આપણા સાથે, આ એક ઇન્ટરકનેક્ટેડ સમાજ છે અને ઇન્ટરકનેક્ટેડ સમાજમાં કોઈને ચેપ લાગે તો એ બીજા વ્યક્તિને ચેપ લાગવાનું શક્યતા ખૂબ જ વધારે રહે છે. એટલે જે કોરોના વાયરસ છે એ ખૂબ મોટું એક ઇન્ફેક્શિયસ ડિઝીઝ છે, એટલે જરૂરી એ છે કે આપણે ખાલી આપણા નહીં પણ તમામ આપણા લોકોના કેવી રીતે ધ્યાન રાખીએ, સો દેટ કોઈને પણ, એક વ્યક્તિને પણ ચેપ ના લાગે. એક વ્યક્તિને અગર ચેપ લાગે તો એ વ્યક્તિ પાસેથી પછી બીજા ઘણા બધા લોકોને ચેપ પહોંચી શકે. એટલે તમામ લોકો જે છે એ તમામ લોકો બીજા લોકોના તકેદારી રાખે, ધ્યાનમાં રાખે, સો દેટ કોઈને પણ આ ચેપ ના લાગે. એના માટે એક તમામ જે આપણે તમામ લોકો મળીને સાથે એક મોક ડ્રિલ કરવાનું ખૂબ જ જરૂરિયાત છે. આપણે આવતીકાલથી આપણે એ નક્કી કરીએ કે આપણે તમામ લોકો જ્યારે પણ આપણે ભોજન વ્યવસ્થામાં બેસીશું ઘેરે પણ, ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીશું. જ્યારે પણ આપણે બહાર કોઈ પણ કરિયાણાના શાકભાજીના દુકાન અથવા કોઈ પણ જગ્યા ઉપર પબ્લિક પ્લેસમાં જઈશું ત્યારે અચૂકપણે આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીશું. કારણ કે મેં જોયેલું છે કેટલા જગ્યામાં ખૂબ જે અગત્યના લોકો હોય એ લોકો પણ ક્યારે ક્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ નથી રહી શકતું. એટલે જરૂરી છે કે આપણે તમામ લોકો ખૂબ સિન્સિયરલી આ જે સોશિયલ ડિસ્ટન્સિંગનું બાબત છે એ સોશિયલ ડિસ્ટન્સિંગને પાલન કરીએ, માસ્ક પહેરવાનું આપણે પાલન કરીએ, અને જેવી રીતે આપણે તમામ કોઈ પણ અગત્યના સિચ્યુએશનમાં કરીએ છીએ એવી રીતે આ કોરોનાનો સમયમાં તકેદારી અને ખૂબ જ તકેદારી આપણે રાખવાનું જરૂરિયાત છે. જેવી રીતે આપને કહું કે માન દરવાજા એક એવું એક ઉદાહરણ છે જેમાં ઇનિશિયલી આપણને સૌથી વધારે કેસો આપણને મળેલા હતા, પણ એ લોકો પણ અત્યારે ખૂબ જ તકેદારી રાખે છે અને પોતપોતાના ઘેરેમાંથી પણ બહાર નથી નીકળતા અને ખૂબ જ સિન્સિયરલી આ તમામ બાબતો ફોલો કરે છે. એટલે એ પ્રમાણે અત્યારે માન દરવાજા ટેનામેન્ટમાંથી કેસીસ અત્યારે ઓછા જોવા મળે છે. એટલે એ જરૂરી છે કે આપણે આ સમયમાં તમામ લોકો સાથે મળીને આપણે તકેદારી રાખીએ. આવતીકાલથી કોઈના કોઈ જગ્યા ઉપર જ્યાં પણ આપ હો ત્યાં એક મોક ડ્રિલ આપ રાખી શકો. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવતીકાલે 12 વાગે આપણે અલગ અલગ જગ્યા ઉપર આપણે મોક ડ્રિલ ટાઈપનું એક સિચ્યુએશન રાખીશું જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક એ તમામ લોકો પાલન કરશે. એવી રીતે સોસાયટીમાં પણ આપણે કરી શકીએ કે સોસાયટીની બહાર જે લોકો જાય છે એ લોકો કેવી રીતે માસ્ક વગર જાય છે કે કેમ,
એ લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે છે કે કેમ, અને જ્યાં કરિયાણાની દુકાન હોય કે શાકભાજીના દુકાન હોય એમાં અગર આપ કોઈ પણ બીજા વ્યક્તિને જુઓ તો મને લાગે છે આપણે તમામ લોકો સાથે મળીને આ એક મોટું ટ્રેનિંગ આપણે બધા પોતપોતાની રીતે જેટલું બીજા લોકોને મદદ કરી શકાય એટલા કરીએ. અને આ કોઈ દંડનું બાબત નથી, ખાલી આ કોઈ પેનલ્ટીનું બાબત નથી, પણ આ એક એવું બાબત છે કે આપણા જહનમાં, આપણા વ્યવસ્થામાં, આપણા જીવનશૈલીમાં કેવી રીતે આનું જે કોરોના વાયરસ સાથે જીવવાનું જે જીવનશૈલી છે એ કઈ રીતે આપણે કરી શકીએ સો દેટ કોઈને પણ ચેપ નહીં લાગે. અને આ વ્યવસ્થા માટે આપણે હું અપીલ કરું છું, અને આજરોજ મને ખૂબ શ્રદ્ધા છે કે આપનો સહયોગ આપણને મળશે. ગઈકાલે માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા જે ઇકોનોમિક પેકેજ જાહેર થયું છે એ આપણા તમામ માટે ખૂબ જ સરસ રહેશે, અને સુરત શહેર એક ઇકોનોમિક હબ હોવાથી એમાં આ અર્થનૈતિક પેકેજ જે છે એના માટે ખૂબ વિશેષ મહત્વ રાખે છે. મને આશા છે કે આપ આ ખૂબ સુંદર રીતે જે આગળના દિવસે આપણને જે પ્રકારે આપ સાથ સહયોગ આપી રહ્યા છો એ પ્રમાણે આપ સાથ સહયોગ આપશો. ધન્યવાદ.